નમસ્કાર બાળકો આજે આપણે ધોરણ સાત માં ગુજરાતીમાં દ્વિતીય સત્રની અંદર બીજો એકમ છે આપણો જનની એનો ત્રીજો આપણે ભણવા માટે જઈ રહ્યા છીએ તો પહેલા તાસમાં તમે કવિ પરિચય અને કાવ્યનું શ્રવણ કર્યું હતું બીજા તાસની અંદર આપણે એનિમેશન દ્વારા કાવ્યને સમજ્યું હતું હવે આજના તાસમાં આપણે શબ્દાર્થ જોઈશું અને હું તમને નાનું એવું ગૃહ કાર્ય આપીશ જે તમારે ઘરે બેસીને કરવાનું છે ધ્યાનપૂર્વક અને તમને મજા પણ આવશે તો આપણે શરૂઆત કરીએ આજે આપણા ત્રીજા તાસની પ્રથમ પ્રવૃત્તિ છે આપણે શબ્દાર્થ છે એ શબ્દાર્થને સમજીશું અને ત્યારબાદ હું તમને તમારું ગૃહ કાર્ય આપીશ તો આપણે શરૂઆત કરીએ તો બાળકો તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી કાવ્યના અંતે જે શબ્દ સમજૂતી આપી છે તે તમારે તમારા નોટબુકમાં લખવાની છે તો આપણે શરૂઆત કરીએ પહેલું છે જનની જનની એટલે કે જન્મ આપનાર માં માતા તો આ કાવ્યની અંદર જે શબ્દ છે જનની એનો અર્થ થાય છે જન્મ આપનાર માં અથવા તો માતા તો આપણે સામાન્ય રીતે માં શબ્દ ઘરમાં પ્રયોજીએ છીએ મમ્મી કહીએ છીએ તો જનની એટલે કે જન્મ આપનાર માં અથવા તો માતા આગળ મધુ મધુ એટલે કે મધ મધુ એટલે કે મધ મધ કેવું મીઠું હોય છે બાળકો મધ એવી વસ્તુ છે ને કે એ ખરાબ થતું નથી ઘણા વર્ષો સુધી તમે એને મૂકી રાખો ને તો પણ એ ખરાબ થતું નથી દૂધ છે ફાટી જાય છે કે બીજી કઈ ખાવા પીવાની વસ્તુઓ તો બગડી જાય છે પરંતુ મધ એવું છે ને એ ઘણા બધા પછી પણ એ ખરાબ થતું નથી તો કેમ તો તમે યુટ્યુબ પર તમે સર્ચ કરજો ગૂગલમાં સર્ચ કરજો તમને ઘણી બધી એવી વાતો જાણવા મળશે આગળ આપણે જઈએ છીએ જુદેરી જુદેરી એટલે કે ભિન્ન જગતી જુદેરી એની જાતે આખા જગત થી એ ભિન્ન અલગ અલગ અનોખી લાડવાચક પ્રયોગ સામાન્ય રીતે કવિતામાં પ્રયોગ જાય કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ બીજા કરતા એકદમ અલગ જ છે કઈ નવું જ છે કઈ અનોખું છે એટલે કે જુદેરી તો માતા માતા કીધું કીધું છે કાવ્યમાં કે જગથી જુદેરી એ આખી દુનિયાથી કઈ અલગ જ છે કઈ ભિન્ન છે કઈ અનોખી છે અમૃત એની આંખો અમી ભરેલી છે અમી એટલે કે અમૃત ઘણી છોકરીઓનું નામ પણ હોય છે ને અમી તો અમી એટલે શું અમૃત આગળ દોહેલા એટલે કે દુર્લભ સહેજ ન મળે જે મળવું અતિ મુશ્કેલ છે બહુ જ ઓછા લોકોને વસ્તુ પ્રાપ્ત થાય છે તો એ એ વસ્તુ કેવી છે દુર્લભ છે તો એના માટે આ કાવ્યની અંદર કયા શબ્દોનો પ્રયોગ થયો છે આ શબ્દનો પ્રયોગ થયો છે કે જે દુર્લભ છે એ આસાનીથી ન આગળ શશી શશી એટલે કે ચંદ્ર તો ચંદ્રનો બીજો બીજું નામ શું છે શશી તમે કહેશો ને ચાંદા મામા તો એ ચાંદા મામાને નામ છે શશી આગળ સોડ્ય એટલે કે પડખું એટલે કે કે કોડ એટલે હોશ હોશ કાળજામાં કઈક આગળ લણ એટલે કે ખુશાલી પ્રસંગે અપાતી ભેટ કોઈનો જન્મદિવસ હોય કે કોઈની સગાઈ હોય કે કોઈના લગ્ન હોય કે કોઈ પ્રસંગ હોય જ્યારે તમે એ વ્યક્તિને કંઈ ભેટ આપવા જાઓ છો ખુશાલીના પ્રસંગે કયા પ્રસંગે ખુશાલીના પ્રસંગે વાત કરું છું અહીં તો એને શું કહેવાશે લાણ કહેવાશે જ્યારે તમે આવા ખુશાલીના પ્રસંગે કોઈને ભેટ આપો છો તો એ ભેટને લાણ કહેવાય છે આગળ તો આગળ છે અછડા એટલે કે ચડે નહીં તેવી અચળા

તમે ચંદ્રનો જે પ્રકાશ છે તમને ખબર છે કે એ ધીરે 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 પૂનમ તરફ જાય છે પછી પાછો અમાસ તરફ આવે છે એટલે એનો પ્રકાશ કેવો છે ધીરે ધીરે વધતો જાય છે પછી પાછો એનો પ્રકાશ ચંદ્રનો ધીરે ધીરે ઓછો થતો જાય છે એટલે જે વધતી ઓછી થતી જે પ્રક્રિયા છે તો એના માટે આ કાવ્યની અંદર ચડતી શબ્દનો પ્રયોગ થયો છે આગળ છેલ્લું છે ઉજાસ ઉજાસ એટલે કે પ્રકાશ તેજ તેજ તો જે પ્રકાશ અને છે એના માટે આ કાવ્યની અંદર ઉજાસ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે હવે આપણે આગળની પ્રવૃત્તિ તરફ જઈએ હું તમને તમારું ગૃહ કાર્ય આપું છું તો તમે તમારી ગુજરાતીની નોટબુક લઈને બેસી જાઓ અને સાથે પેન લઈને અને હું અહીંથી જે બોલું તે તમારે સાંભળીને ધ્યાનપૂર્વક પછી તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે તો ફટાફટ તમારી ગુજરાતીની નોટબુક લઈને બેસી તો બાળકો આ પ્રશ્ન છે તમારે નોટબુકમાં લખવાનો છે નીચે આપેલા શબ્દોનો વાક્ય પ્રયોગ કરો લખજો બાળકો નીચે આપેલા શબ્દોનો वाक्य प्रयोग करो तुम्हारी नोटबुक में लग जो आप प्रश्न सारा अक्षरे तो पहलो जे शब्द छे लग जो नीचे अमी एक नंबर लखी लग जो अमी तो बाड़को તમારે એક એવું વાક્ય બનાવવાનું છે કે જેમાં આ અમી શબ્દનો પ્રયોગ થાય જેમાં શબ્દ છે તે વાક્યમાં આવશે પણ એ પહેલા બાળકો ધ્યાન આપજો તમને ખબર પડવી જોઈએ કે અમી શબ્દોનો અર્થ શો થાય છે જ્યાં સુધી તમને શબ્દોનો અર્થ ના ખબર હોય ત્યાં સુધી તમે વાક્ય બનાવી શકશો નહીં અને બનાવવા જશો તો કંઈ બીજું જ બની જશે બરાબર તો અહીં જે શબ્દો આપ્યા છે ને તો પહેલા તમે એનો અર્થ જાણજો આ અમી એટલે શું કોઈ છોકરીનું નામ નથી આપણે જોઈ ગયા અમી એટલે શું અમૃત તો એવું વાક્ય બનાવજો તમે એને બંધ બેસે તેવું હવે બે લીટી છોડીને નવો શબ્દ લખજો હેલ બે લીટી છોડીને નવો શબ્દ લખજો બે નંબર કરીને હેલ પાછી બે લીટી છોડીને ત્રણ નંબર કરીને નવો શબ્દ લખજો વ્યોમ બે લીટી છોડીને ફરીથી ચાર નંબર કરીને લખજો દોહલો બાળકો આ જે ચાર શબ્દો છે એના અર્થ શું થાય છે એ તમે તમારી પાઠ્યપુસ્તક ની અંદર કાવ્યની નીચે શબ્દાત આપ્યા છે તો એ શબ્દાતમાંથી તમને આ શબ્દો નો અર્થ ખબર પડી જશે ને પછી તમે એનો વાક્યમાં પ્રયોગ કરજો તો તમે જાતે પણ બનાવી શકો છો કે તમારો કોઈ મિત્ર હોય તો એની સાથે પણ બેસીને તમે વિચારીને બનાવજો અને જો વધારે તમે વાક્ય બનાવી શકતા હોય તો તો બહુ સરસ એ પણ તમે બનાવી શકો છો હવે આગળની પ્રવૃત્તિ તરફ આપણે જઈએ બાળકો તમે તમારી નોટબુકમાં હવે બે લીટી છોડીને નવો પ્રશ્ન લખજો કે કાવ્યમાંથી લખજો બાળકો બે લીટી છોડીને નવો પ્રશ્ન પ્રશ્ન બે કાવ્યમાંથી સરખા ઉચ્ચાર વાળા લખો કાવ્યમાંથી સરખા ઉચ્ચાર વાળા શબ્દો શોધીને લખો તો બાળકો આ શું છે ખબર તમને સરખા ઉચ્ચારવાળા શબ્દો રાઇમિંગ વર્ડ્સ રાઇમિંગ વર્ડ્સ ખબર ને તમને અંગ્રેજીમાં આવે છે કાવ્ય આપેલું હોય નીચે લખેલું હોય કે અમે રાઇમિંગ વર્ડ શોધીને લખો રાઇમિંગ વર્ડસ એટલે સરખા ઉચ્ચારવાળા શબ્દો એક અંગ્રેજીમાં આપણે ઉદાહરણ જોયા હતા કે પેન તો ટેન રાઈટ તો નાઇટ તો હવે સરખા ઉચ્ચારવાળા શબ્દો રાઇમિંગ વર્ડ્સ છે ને એ કાવ્યની રચનામાં ગીતની રચનામાં ઉપયોગ થાય છે ત્યાં તમને જોવા મળે છે આવા સરખા પ્રાસવાળા શબ્દો હોય છે એ મોટે ભાગે વાક્યના તમે કોઈ પણ કાવ્ય હોય તો તેને જે અંતે તમને જોવા મળે છે એનાથી પેલો લહેકો હોય તે જળવાઈ રહે છે ટેન તો તમારે અહીં સ્ક્રીન પર તમને ચાર શબ્દો દેખાય છે ને તો એના સરખા ઉચ્ચારવાળા શબ્દો તમારે શોધીને લખવાના છે તો આના જવાબ તને તમને તમારા પાઠ્યપુસ્તકમાંથી જ મળી જશે જનની કાવ્ય તમે ધ્યાનથી ગાતા જજો ધ્યાન આપજો એમાંથી તમને આવા સરખા ઉચ્ચારવાળા શબ્દો મળી જશે તો બાળકો મજા આવશે તમારું પાઠ્યપુસ્તક લઈને બેસજો જનની કાવ્ય તમે કઢજો

ત્રણ નંબર કરીને લખો માસ એની નીચે નંબર કરીને લખજો તો બાળકો આ છે તમારું આજનું ગૃહ કાર્ય તમારે નોટબુકમાં લખવાનું છે વોટ્સએપ પર મને ફોટો પાડીને મોકલવાનો છે આ તમારું ગૃહ કાર્ય છે હું જ્યારે રૂબરૂ મળીશ તમને તમારા ફળિયામાં આવીશ તો આપણે તમને ખબર છે કે આપણા અઠવાડિયામાં ત્રણ દિવસ આપણે રૂબરૂ મળીએ છીએ મંદિરે ને આંગણવાડી અને આપણે ભણીએ છીએ તો ત્યારે હું તમારું લેસન જોઈશ અને તમારી નોટબુકમાં હું સહી કરીશ જો તમને કાંઈ ખબર ના પડે તો તમે મને કોલ કરી શકો છો વોટ્સએપ પર મેસેજ કરી શકો છો વિડીયો કોલ કરી શકો છો ગમે તે સમયે અને મને પૂછી શકો છો હું તમને સમજ આપીશ તો આ તમારું કાર્ય બાળકો આજનું પૂરું કરજો આપણે જલ્દીથી ચોથા તાસમાં મળીશું અને ભાષા સજ્જતા આપણે જોઈશું તો હવે હું રજા લઉં છું જય હિન્દ જય ભારત